नमस्कार विद्यार्थी मित्रों, केपी इंस्टिट्यूट में धोरण 11 गणित प्रकरण 3 त्रिकोणमिति विधेयों में आप सर्वे विद्यार्थी मित्रों हार्दिक स्वागत छे। मित्रों, लास्ट 3 वीडियो नी अंदर आपणे त्रिकोणमिति विधेयों नी व्याख्याओं नी चर्चा करी, जे पैकी साइन अने कोस विधेयना विस्तार अने शून्यना गणनी पण चर्चा करी। आजे बाकी रहेला 4 विधेयो टेन कोट सेक अने कोसेक ना विस्तार अने शून्यना गणनी आपणे चर्चा करी। तो पहला जोईए मित्रों, टेन कोट सेक अने कोसेक आ 4 विधेयोना विस्तार। चलो मित्रों, तो आपणे जोईए टेन अने कोट विधेयनो विस्तार। आना विस्तार गणनी आपणे चर्चा करीए पहेला एक वक्त साइन अने कोसना विस्तारनी वात करी दईए। साइन अने कोसनो मतलब शुं थाय, विधेयनी रीते आपणे व्याख्या तो आपी, पण बीजी रीते पण आपणे कहीए के एकम वर्तुळ परना कोई पण बिंदु पी लईए, तो पी बिंदु थीटा ઉપર આધાર રાખે છે। આર્ક લેન્થ પણ લઈ શકાય અને અથવા તો એને અનુરૂપ થીટા ખૂણો પણ લઈ શકાય। તો પી થીટા ના याम आपणे लईए एक्स वाई, तो एक्स याम ने कोस थीटा अने वाई याम ने साइन थीटा, एटले थीटा नी किंमत ने आधारे एनो एक्स याम केटलो मळशे अने एनो वाई याम केटलो मळशे, बराबर। एटले कोस थीटा अने साइन थीटा ए अनुक्रमे बिंदु पी ना एक्स याम अने वाई याम छे। पी बिंदु एकम वर्तुळ पर छे, एटले पी नो एक्स याम मोटामां मोटो 1 छे अने नानामां नानो नेगेटिव 1 छे। એટલે કોસ થીટાની મોટામાં મોટી કિંમત 1 છે અને નાનામાં નાની કિંમત નેગેટિવ 1 છે। એટલે કોસ થીટાનો વિસ્તાર નેગેટિવ 1 અને 1 ની વચ્ચેના સંવૃત અંતરાલમાં રહેશે। આ જ રીતે સાઈન થીટાનો વિસ્તાર જે છે એ આપણે જોઈએ, તો સાઈન થીટાની મહત્તમ કિંમત 1 છે અહીંયા, અને સાઈન થીટાની ન્યૂનતમ કિંમત અહીંયા નેગેટિવ 1 છે। એટલે સાઈન થીટાની કિંમત નેગેટિવ 1 અને 1 ના સંવૃત અંતરાલની અંદર રહેશે। તો આમ કોસ અને સાઈન બંનેના વિસ્તાર નેગેટિવ 1 અને 1 ની વચ્ચે છે। આપણે સાબિત કરવું છે કે ટેન અને કોટનો વિસ્તાર ગણ r છે, બરાબર। આપણે અહીંયા લખીશું કે ટેન અને કોટ વિધેયો ના વિસ્તાર ગણ r છે, મતલબ કે વાસ્તવિક સંખ્યા છે ટેન અને કોટનો વિસ્તાર, અને કઈ રીતે થશે આપણે સમજીએ, બરાબર। તો ટેન નું વિધેય આપણું શું હતું એ જોઈએ, ટેન આર માઇનસ ટેન માંથી કંઈક આપણે બાદ કર્યું હતું, શું બાદ કર્યું હતું, તો કે સાઈન ભાગ્યા કોસ, તો છેદમાં કોસ છે તો કોસ શૂન્ય નહીં થવું જોઈએ, અને કોસ થીટાની કઈ કિંમત માટે શૂન્ય થાય, તો કે 2k + 1 π/2 k બિલોંગ્સ ટુ z, 2k + 1 π/2 k બિલોંગ્સ ટુ જેટ 2r, અને tan થીટા ઇક્વલ ટુ આપણે વ્યાખ્યા આપી હતી sin થીટા છેદમાં cos થીટા, એટલે કે sin થીટાને જો હું y આમ કહું છું ત્યાંથી, અને cos થીટાને x આમ કહું, તો y / x, અને આ y / x છે એને જો હું p નામ આપું તો મને સાબિત કરવું પડે કે p વાસ્તવિક સંખ્યા છે, બરાબર। અને જો p વાસ્તવિક સંખ્યા હોય તો એનો મતલબ થયો કે થીટાની કોઈ પણ કિંમતને અનુરૂપ tan થીટાનું વાસ્તવિક મૂલ્ય આપણને મળે છે। તો આના માટે હું થીટાની કિંમત એના પ્રદેશમાંથી લઈશ, તો tan થીટાની કિંમત સહપ્રદેશ ગણ r માં મને મળશે, એટલે tan વિધેય છે એનો વિસ્તાર ગણ r થશે, મતલબ કે એ વ્યાપ્ત વિધેય થશે। હવે p વાસ્તવિક સંખ્યા હોય તો મને એ વાસ્તવિક સંખ્યામાંથી y અને x ના અલગ અલગ સ્વતંત્ર મૂલ્ય એવા મળે કે જેથી xy ને જો આપણે યામ તરીકે લઈએ તો એકમ વર્તુળ પરનું બિંદુ બનવું જોઈએ। એટલે હું ધારી લઉં છું જો p બિલોંગ્સ ટુ r, તો p સ્ક્વેર બિલોંગ્સ ટુ r, કોઈ પણ વાસ્તવિક સંખ્યાનો વર્ગ કરો તો એ વાસ્તવિક સંખ્યા થાય, ઇમ્પ્લાય ધેટ 1 + p સ્ક્વેર બિલોંગ્સ ટુ r, બરાબર। અને તેથી હું x બરાબર હવે આવું લઉં છું 1 upon 1 plus p square આવું લો, અને y બરાબર p છેદમાં 1 plus p square આવું લો,
तो x ની કિંમત p વાસ્તવિક સંખ્યા જો હોય તો p² વાસ્તવિક સંખ્યા થાય અને 1 p² પણ વાસ્તવિક સંખ્યા થાય એટલે 1 / 1 p² વાસ્તવિક સંખ્યા છે અને p / 1 p² પણ વાસ્તવિક સંખ્યા છે હવે આ x અને y નું જો મે જોડ યામ બનાવો તો એકમ વર્તુળ પર આવવું જોઈએ હવે x² y² અહીં x નો વર્ગ કરું એટલે આનો વર્ગ કરું તો શું થશે वन अपॉन अहिया सॉरी मारे वर्गमूल लेवू पड़े आम आ रीते लेवू पड़े अने आनो वर्ग करू एटले आ शुं बनशे वन प्लस पी स्क्वेर वत्ता आनो वर्ग करू तो पी स्क्वेर छेद मा वन प्लस पी स्क्वेर हवे बेना छेद सरखा एटले हूँ शुं सरवाळो करीश एटले मने थशे वन प्लस पी स्क्वेर छेद मा वन प्लस पी स्क्वेर आ बे कैंसल थई गया एटले आ वही गयुं वन मतलब के एक्स स्क्वेर प्लस वाई स्क्वेर इक्वल टू वन थाय छे એટલે કે તેથી px y બિંદુ એ એકમ વર્તુળ પર છે અને એકમ વર્તુળ પર છે એટલે x = cos θ અને y = sin θ લેવાય તેથી x = cos θ બરાબર x ની કિંમત મેં લીધી હતી 1 / √1 p² અને y = sin θ p छेद मा वर्गमूल 1 प्लस p स्क्वायर लेता tan θ આપણે કેટલું મળશે તેથી tan θ = sin θ छेद मा cos θ અને sin θ ની આ કિંમત અને cos θ ની આ કિંમત મૂકો તો એ p થાય અને p આપણે r માં લીધો તો p બિલોંગ્સ ટુ r આમ tan વિધેયનો વિસ્તાર ગણ r છે એવું સાબિત થાય આમ tan નો વિસ્તાર ગણ r છે બરાબર અને આ જ રીતે હવે તમે કોટ નો વિસ્તાર પણ મેળવી શકો કોટ વિધેયને અહીં લખો વ્યાખ્યા કોટ r - k pi કે બિલોંગ્સ ટુ જેટ કારણ કે કોટ માટે એની વ્યાખ્યા છે cos / sin એટલે sin ના શૂન્ય નો ગણ બાદ કરવો પડે 2r cot θ = cos θ / sin θ x / y = p અને પછી આ રીતે ગણતરી કરી આ આજની આ ધારણા રાખો ધારણા બદલવાની જરૂર નથી કારણ કે તમે cos / sin કરશો એટલે cot થશે એટલે 1 / p મળશે તમને અને 1 / p પણ વાસ્તવિક સંખ્યા છે અથવા તો તમે આ જે x ની કિંમત લીધી છે આને તમે y કહી દેજો અને આને તમે x કહી દેજો ઉલટું લઈ લેજો તો તમને cot θ = p મળશે અને સાબિત થશે કે cot નો વિસ્તાર પણ ગણ વિસ્તાર અને સાબિત થશે કે cot નો વિસ્તાર ગણ પણ r જેટલો જ છે તો આ રીતે tan અને cot ના વિસ્તાર ગણની મે ચર્ચા કરી સાથે સાથે હવે tan અને cot ના શૂન્યના ગણની પણ ચર્ચા કરી લઈએ ત્યારબાદ આપણે sec અને cosec ની ચર્ચા કરીશું તો જોઈએ મિત્રો tan અને cot ના શૂન્યનો ગણ ચાલો મિત્રો આપણે tan અને cot ના શૂન્યનો ગણ શોધવાનો છે કે એના શૂન્ય શું થાય આપણે sin અને cos ના શૂન્યના ગણની આપણે ચર્ચા કરી છે આપણે પહેલા tan માટે જોઈએ tan r - 2k + 1 pi / 2 such that k belongs to z to r tan θ equal to sin θ छेद मा cos θ છે આ વિધેય આપણે વ્યાખ્યાયિત છે આપણે tan θ નું મૂલ્ય શૂન્ય થાય એવા θ શોધવા છે હવે tan θ = 0 θ ની કઈ કિંમત માટે 0 થશે આપણે આગળ sin ને cos ના શૂન્યોના ગણ આ રીતે મેળવ્યા હતા કે cos θ = 0 લઈને θ ની કઈ કઈ કિંમત મળતી છે એની આખી યાદી બનાવી અને એમાંથી pi / 2 કોમન લઈ અને પછી જોયું તો કે બધી એકી સંખ્યા છે એટલે 2k + 1 pi / 2 થાય અને sin માટે k pi k = z તો tan θ = 0 લઈ લો તો આનો મતલબ tan θ ની વ્યાખ્યા આ મૂકું તો sin θ છેદ માં cos θ = 0 અને આપણે ખબર છે છેદ માં શૂન્ય નથી કારણ કે છેદ શૂન્ય થાય એવી કિંમતો જ આપણે દૂર કરી છે એટલે આ છેદ ની કિંમત ને સામે લઈ જાઉં તો શું બનશે sin θ = 0 થશે અને sin θ = 0 થાય તો એનો મતલબ θ = શું થયું તો કે ભાઈ k pi k belongs to z થઈ આમ tan ના શૂન્યનો ગણ બરાબર k pi such that k belongs to z છે ઓકે તો આ રીતે આપણે tan ના શૂન્યનો ગણ જોયો આવી જ રીતે આપણે cot ના શૂન્યનો ગણ જોઈએ ચાલો તો cot ના શૂન્યનો ગણ હું આમાં સુધારી દઉં છું નંબર 2 આપીએ tan ની જગ્યાએ આપણે લખી દઈએ cot
તો આર અહીંયા શું બાદ કરશું આપણે તો કે કે પાઈ કોટની વ્યાખ્યા આપી ત્યારે તમને ખબર છે 2r કોટ થીટા ઇક્વલ ટુ શું બનશે અહીંયા સાઈન થીટા કોસ થીટા છેદમાં સાઈન થીટા એટલે કોસ થીટા છેદમાં સાઈન થીટા હવે છેદ શૂન્ય નથી મેં બાદ કરી દીધું છે બરાબર ને હવે કોટ થીટા બરાબર મારે 0 લેવું છે કોટ થીટા બરાબર 0 તો આ શું બનશે તો કે કોસ થીટા છેદમાં સાઈન થીટા સાઈન શૂન્ય નથી એટલે સામે ગયું એટલે શૂન્ય થઈ ગયું કોસ થીટા બરાબર 0 મળ્યું કોસ થીટા 0 ક્યારે થાય તો કે થીટાની કિંમત આપણે લઈએ 2k + 1 pi / 2k belongs to z અને તેથી કોટના શૂન્યનો ગણ અહીંયા આપણે શું મળશે કે 2k + 1 pi / 2 સદ્યત k belongs to z છે તો આ રીતે આપણે સાઈન અને કોસના શૂન્યનો ગણ પરથી ટેન અને કોટના શૂન્યનો ગણ મળ્યો હવે કઈ રીતે યાદ રાખશું તો સરળ જે સાઈન અને કોસના શૂન્યનો ગણ આપણને ખબર છે સાઈનના શૂન્યનો ગણ છે કે પાઈ કે બિલોંગ્સ ટુ જે કોસના શૂન્યનો ગણ છે 2k + 1 પાઈ / 2 કે બિલોંગ્સ ટુ જે અહીંયા 2k + 1 હું જ્યારે બોલું ત્યારે કૌંસ મનમાં યાદ રાખજો 2k + 1 નો કૌંસ અને કૌંસની બાદ છે પાઈ / 2 અને આના આધારે તમે tan ની વ્યાખ્યા આપો તો tan થીટા બરાબર sin થીટા છેદમાં cos થીટા છેદમાં cos થીટા જે શૂન્ય નથી એટલે tan થીટા શૂન્ય ત્યારે જ થાય જ્યારે sin થીટા શૂન્ય હોય અને sin થીટા શૂન્ય હોય તો sin નો શૂન્યનો ગણ આપણે ખબર છે તો sin ના શૂન્યનો ગણ અને tan ના શૂન્યનો ગણ સમાન થશે અને cot એ જ રીતે cot ના શૂન્યનો ગણ અને cos ના શૂન્યનો ગણ સમાન થશે તો એક તમે યાદ રાખશો બીજું ઓટોમેટિક યાદ રહી જશે કંઈ જ ગોખવાની જરૂર પડશે નહીં આ જ રીતે આપણે સેક અને કોસેક માટે પહેલા વિસ્તાર જોઈએ અને પછી એના શૂન્ય જોઈએ ચાલો મિત્રો આપણે પહેલા સેક નો વિસ્તાર ગણ જોઈએ ત્યાર પછી કોસેક નો વિસ્તાર ગણ જોઈશું તો પહેલું જોઈએ 1 સેક વિધેય આપણે વ્યાખ્યા લખીએ તો સેક એટલે 1 / cos થાય છેદમાં cos છે તો છેદમાં cos છે તો cos ના શૂન્ય બાદ કરીએ તો r - 2k + 1 pi / 2 such that k belongs to z 2r sec theta equal to 1 / cos theta આવી વ્યાખ્યા છે આપણી પાસે બરાબર હવે cos theta નો વિસ્તાર આપણને ખબર છે હવે negative 1 less than equal to cos theta less than equal to 1 આપણે જાણીએ છીએ આપણે અગાઉની ચર્ચાની અંદર આ સાબિત કર્યું કે નેગેટિવ 1 ને 1 ની વચ્ચે શા માટે છે એકમ વર્તુળના સૂત્ર પરથી x² + y² = 1 તો x ની કિંમત માનાંકમાં લઈએ તો less than equal to 1 અથવા નેગેટિવ 1 less than equal to x less than equal to 1 અને x ની જગ્યાએ cos થીટા મૂકો તો cos થીટા ની કિંમત આટલી આપણને ખબર છે એટલે આમાંથી હું જુદા જુદા બે વિકલ્પ આપું વિકલ્પ 1 જો 0 less than cos થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 આવું લો એક વિકલ્પ શૂન્ય કોસ થીટા ની કિંમત શૂન્ય નથી લેતો અહીંયા નીચે ઇક્વલ ટુ નથી કરતો અને 1 અને 1 કરતા નાની છે આપણે ખબર છે એટલે કે શૂન્ય ને છોડીને આટલા ભાગમાં હું કિંમત લઉં તો કોસ થીટા ની કિંમત ધન છે આપણે ખબર છે અને કોઈ પણ ધન સંખ્યાનો વ્યસ્ત ધન સંખ્યા થાય બરાબર અને વ્યસ્ત લઈએ ત્યારે અસમતા બદલાય એટલે કે દાખલા તરીકે જો હું આવું લઉં કે 0.5 બરાબર તો આ કિંમત છે એ કેવી છે તો કે ભાઈ 1 કરતા નાની છે પણ આનો વ્યસ્ત લઉં 1/0.5 તો આ કેટલી થશે પોઈન્ટ ઉપર ગયા એટલે 10/5 એટલે આ 2 થયા અને 2 છે એ કેવા છે તો કે 1 કરતા મોટા છે તો જ્યારે હું 1 કરતા નાની સંખ્યાનો વ્યસ્ત લઈશ તો વ્યસ્ત સંખ્યા 1 કરતા મોટી થઈ જશે એટલે આમાંથી હું cos થીટાનો વ્યસ્ત લઉં 1/cos થીટા જો cos થીટા શૂન્ય નથી એટલે છેદમાં શૂન્ય આવવાનો પ્રશ્ન નથી મેં શૂન્ય લીધો જ નથી 1/ cos થીટા અને આ કિંમત 1 અને 1 કરતા મોટી થશે એટલે કે આનો મતલબ એ થયો કે sec થીટાની કિંમત 1 અને 1 કરતા મોટી છે 1 કરતા નાની છે cos થીટાની કિંમત 1 અને 1 કરતા નાની હોય ધન સંખ્યા તો sec થીટાની કિંમત 1 અને 1 કરતા મોટી થાય અને બીજો હું વિકલ્પ લઉં વિકલ્પ 2 જો negative 1 less than or equal to cos થીટા less than 0 તો મેં અહીંયા cos થીટા ઋણ લીધો છે શૂન્ય નથી લીધો શૂન્ય કરતા નાની ઋણ સંખ્યા પણ નેગેટિવ 1 કરતા મોટી
तो आमा हूँ ऋण संख्या छे એનો વ્યસ્ત લઈશ બરાબર છે તો શું થશે અસમતા તો બદલાશે બરાબર પણ એ ઋણ સંખ્યા થશે એટલે આનો મતલબ થશે કે નેગેટિવ 1 ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ સેક થીટા અસમતા બદલાઈ ગઈ છે એટલે કે સેક થીટા ની કિંમત જે છે એ નેગેટિવ 1 કરતા નાની છે જો અહીં મેં એની એજ અસમતા મેં પદ ઉલટા લખ્યા એટલે અસમતા ઉલટી લખી છે આ ગ્રેટર ધેન ઇક્વલ ટુ તો એ મેં લેસ ધેન ઓર ઇક્વલ ટુ લખ્યું છે તો સેક થીટા ની કિંમત નેગેટિવ 1 અને તેના કરતા નાની છે અને 1 અને તેના કરતા મોટી છે આ બંને વિકલ્પ અને હવે આપણે જ્યારે સેકનો વિસ્તારકની વાત કરીએ ત્યારે સેક થીટા એ ધારણ કરેલી તમામ કિંમતોનો ગણ લેવાનો છે એટલે આ હવે જરૂર નથી કાઢી નાખું આમ પ્રત્યેક થીટા બિલોંગ્સ ટુ r માઈનસ 2k પ્લસ 1 પાઈ બાય 2 k બિલોંગ્સ ટુ z માટે સેક થીટા ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1 અથવા સેક થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ નેગેટિવ 1 એટલે જો તમે સંખ્યા રેખા આ બનાવશો આ રીતે અહીંયા વચ્ચે 0 લઈ લો અહીંયા 1 અને અહીંયા નેગેટિવ 1 લઈ લો સેક થીટા ની કિંમત 1 કરતા મોટી છે એટલે આ બાજુ જોશે સેક થીટા આ બાજુ સેક થીટા અને નેગેટિવ 1 કરતા નાની છે એટલે આ બાજુ આવશે સેક થીટા અને નેગેટિવ 1 અને 1 ની વચ્ચે અહીંયા આટલા ભાગમાં આવશે કોસ થીટા બરાબર તમે જુઓ કોસ થીટા ની કિંમત નેગેટિવ 1 અને 1 ની વચ્ચે છે પણ એનો વ્યસ્ત લેશો તો સેક થીટા ની કિંમત 1 કરતા મોટી આ બાજુ જતી રહેશે અહીંયા હશે તો આ બાજુ જશે અને નેગેટિવ માં હશે તો આ બાજુ જશે એટલે આમ તેથી સેક થીટા નો વિસ્તાર ગણ હવે મારે ગણ સ્વરૂપે લખવું છે એટલે ગણ સ્વરૂપે લખીશ તો નેગેટિવ 1 કરતા નાના માટે હું આ રીતે લખીશ નેગેટિવ ઇન્ફિનિટી ટુ નેગેટિવ 1 અને ઇક્વલ ટુ છે એટલે સમવૃત્ત અંતરાલ મૂકા યોગ 1 લેવાનું છે 1 કરતા મોટું મારે લેવાનું છે 1 થી મોટું બધું જ આ રીતે લખાય અથવા મારે આને મેં અહીંયા બે અંતરાલોના યોગગણ તરીકે લીધો છે વિસ્તાર તમારે આ રીતે લખવું હોય આર માઇનસ આખી આર પણ વચ્ચેની આ નેગેટિવ 1 ને 1 વચ્ચેની સંખ્યા કાઢી નાખો નેગેટિવ 1 અને 1 વચ્ચે જો 1 લેવાનું છે 1 ને મારે r માં લેવાનું છે નેગેટિવ 1 ને પણ લેવાનું છે એટલે 1 અને નેગેટિવ 1 વચ્ચેની કિંમતો હું r માંથી કાઢી નાખું તો એ મને sec થીટા નો વિસ્તાર ગણ મળશે તો આ sec થીટા નો વિસ્તાર ગણ આ રીતે લખો અથવા આ રીતે લખો અને આ જ પ્રમાણે cosec થીટા નો વિસ્તાર તમારે જાતે હોમવર્ક માં ગણવાનું છે તમારે શું કરવાનું છે અહીંયા સેક થીટા લખ્યું આગળ કોસ એક થીટા લખી દો અહીંયા આગળ આ એક છે અને હું અહીં બે અલગ કલરથી બતાવું છું સેક છે એની જગ્યાએ કોસ લખો તો આ જે એનું પાઠ કર્યું તો એની જગ્યાએ શું આવશે કોસેક એટલે વન અપોન સાઈ તો અહીંયા આવશે કે પાઈ કે બિલોંગ્સ ટુ જે અહીંયા આગળ કો આને બદલે શું આવશે અહીંયા સાઈન પછી અહીંયા સાઈન ની કિંમત આપણે ખબર છે સાઈન ની કિંમત ધન લઈ લઈએ અહીંયા સાઈન છેદમાં લઈ લઈએ એટલે આ કોસ એક થઈ ગયું તો કોસ એક ની કિંમત એક અને એક કરતા મોટી એ જ રીતે બીજા વિકલ્પમાં હવે તમને સમજ પડી ગઈ બીજો વિકલ્પ તમારી રીતે કરજો તો કોસ એક થીટા નો વિસ્તાર પણ આપણને આટલો મળશે બરાબર અને છેલ્લે આપણે જોવું છે સેક અને કોસેક ના શૂન્ય નો ગણ કેટલો ચાલો મિત્રો તો આપણે જોઈએ સેક અને કોસેક ના શૂન્ય નો ગણ તે પૈકી પહેલા સેક વિધેય ના શૂન્ય નો ગણ મેળવીએ તો લખું અહીં સેક આર માઇનસ 2k પ્લસ 1 પાઈ બાય 2 સદ ધેટ k બિલોંગ્સ ટુ z ટુ r સેક થીટા ઇક્વલ ટુ 1 અપોન કોસ થીટા છે આવું વિધેય આપણે વ્યાખ્યાયિત કર્યું છે આપણે સેક થીટા ની કિંમત 0 લઈએ તો થીટા ની કિંમત કઈ હોય બરાબર થીટા ની એવી કિંમતોનો ગણ કે જેના માટે સેક થીટા શૂન્ય થાય હવે sec થીટા બરાબર 0 આગળ આપણે જોઈએ તો tan થીટા બરાબર 0 cos અને sin ના શૂન્ય લીધા ત્યારે આપણે જોઈએ તો cos થીટા બરાબર 0 sin થીટા બરાબર 0 તો આના બરાબર 0 લો તો sec થીટા ની કિંમત મૂકવા 1 upon cos થીટા equal to 0 હવે cos થીટા તો છેદમાં છે ને છેદમાં શૂન્ય થવાનો નથી આપણે વ્યાખ્યા આપી છે એટલે આ શૂન્ય નથી એટલે આ બાજુ લઈ જાય તો 1 બરાબર 0 આ શું આવ્યું ભાઈ આ તો ગણપણ ગોટા આવો ગડબડ ગોટો ચાલે નહીં જે શક્ય નથી જે શક્ય નથી મતલબ આ શક્ય નથી એનો મતલબ શું થયો એટલે કે થીટાની કોઈ પણ કિંમત માટે સેક થીટા 0 થાય જ નહીં
હમણાં તમે વિસ્તારમાં જોયું સેક થીટાની કિંમત 1 કરતા એના કરતા મોટી છે અને નેગેટિવ અને એના કરતા નાની છે તો સેક થીટાની કિંમત 0 તો થવાની જ નથી બરાબર છે આમ થીટાની કોઈ પણ વાસ્તવિક કિંમત કિંમત માટે સેક થીટા ઇક્વલ ટુ 0 ન જ થાય અને તેથી થીટાની કિંમત મળતી નથી એટલે આપણે કહીએ કે સેકના શૂન્યનો ગણ ખાલી ગણ ફાઈ છે મતલબ કે એમાં એક પણ સભ્ય નથી એવી કોઈ જ વાસ્તવિક સંખ્યા નથી જે સેક થીટાને ઇક્વલ ટુ 0 બનાવે બરાબર એટલે આ રીતે આપણે સેક થીટાના શૂન્યના ગણની ચર્ચા કરી હવે તમે કહી શકો કોસેક થીટાના શૂન્યનો ગણ કેટલો થશે આમાંના વિચારો થોડીક વાર ચાલો 30 સેકન્ડનો સમય આપું છું વિચારો અહીંયા સેકની જગ્યાએ કોસેક લખો અહીંયા કે પાઈ લખો અહીંયા કોસેક લખો એટલે અહીંયા 1/sin લખો હવે કોસેક થીટા બરાબર 0 1/sin થીટા બરાબર 0 sin થીટા છેદમાં છે એટલે 0 નથી આ સામે જ ગુણાઈ ગયું 0 1 બરાબર 0 શક્ય નથી થીટાની કોઈ પણ કિંમત માટે કોસેક થીટા બરાબર 0 ન જ થાય તો કોસેક થીટાનો શૂન્યનો ગણ ફાઈ છે તો આમ પેરમાં સાઈન અને કોસમાં જેવું છે બરાબર જેવું સાઈનમાં જેવું કોસમાં છે કોસમાં જેવું સાઈનમાં છે વિસ્તાર માટે અને શૂન્યના ગણ માટે થોડું જુદું છે એ જ રીતે ટેન અને કોટના વિસ્તાર સરખા છે અને શૂન્યના ગણ સાઈન અને કોસ પરથી છે એ જ રીતે સેક અને કોસેકના વિસ્તાર ગણ સરખા છે અને શૂન્યના ગણ મળતા નથી ખાલી ગણ છે બરાબર તો આટલી બધી જ ચર્ચાને આપણે કોષ્ટક સ્વરૂપે જોવાની અને પછી એ કોષ્ટકને દિમાગમાં પૂરી રાખવાનું તો આવો મિત્રો જોઈએ આ બધી જ ચર્ચા કોષ્ટક સ્વરૂપે ચાલો મિત્રો તો ખૂબ જ ઉપયોગી કોષ્ટક છે હંમેશા યાદ રાખવાનું છે કદાપી ભૂલવાનું નથી કારણ કે આ કોષ્ટક હવે તમારો પાયો બનવાનું છે અત્યાર સુધી માનો કે સૈદ્ધાંતિક બાબતો મેં જે કંઈ તમને સમજાવી છે એ કદાચ યાદ રહે ન રહે પણ આ કોષ્ટક હંમેશા યાદ રાખવાનું છે બરાબર પહેલામાં આપણે લખીશું વિધેય કયું વિધેય આપણે લેવું છે તે પછી એ વિધેયનો પ્રદેશ ગણ આ બધા જ ગણ છે એટલે હું ગણ વાપરતો નથી પ્રદેશ જ કહું છું અહીંયા આવશે સહપ્રદેશ પછી એનો વિસ્તાર અને એના શૂન્યનો ગણ અહીંયા હું ગણ એક લખું છું વિસ્તાર ગણ ચાલો લખી જ દઉં સહપ્રદેશ ગણ અને પ્રદેશ ગણ આ બધા જ ગણ છે બરાબર ચાલો સૌથી પહેલું વિધેય આપણે લઈએ કયું તો કે સાઈન પછી લઈએ કોસ પછી સાઈન અને કોસનો ભાગાકાર એટલે ટેન પછી કોસ અને સાઈનનો ભાગાકાર એટલે કોટ પછી સાઈનનું વ્યસ્ત એટલે કોસેક અને કોસનું વ્યસ્ત એટલે સેક બરાબર હવે જો અહીંયા બધા વિધેયો છે અહીંયા સાઈન થીટા નો લખાય સાઈન થીટા એ ચોક્કસ કિંમત છે બરાબર થીટાની કોઈ ચોક્કસ કિંમત લેશો તો સાઈન થીટાની ચોક્કસ કિંમત મળશે એટલે અહીંયા સાઈન થીટા કોસ થીટા ટેન થીટા એવું ન લખાય જ્યારે વિધેય કહીએ ત્યારે સાઈન કોસ ટેન કોટ સેક કોસેક આવું લખાય ચાલો દરેકનો પ્રદેશ ગણ લખીએ તો સાઈન વિધેય ક્યાંથી ક્યાંનું છે તો કે આરથી આરનું આર પ્રદેશ આર સહપ્રદેશ કોસ પણ આરથી આરનું પણ ટેન છે એનો વિચાર કરો ટેન એટલે સાઈન ભાગ્યા કોસ આપણે વ્યાખ્યામાં આવી પૂછ્યું છે એટલે છેદમાં કોસ આવે તો કોસ શૂન્ય ન થવું જોઈએ એટલે આર માઇનસ કોસના શૂન્યનો ગણ બાદ કરો 2k plus 1 pi by 2 k belongs to z અને સહપ્રદેશ ગણ તો આર જ છે કોટ માટે કોસ અપોન સાઈન તો છેદમાં સાઈન છે તો સાઈનના શૂન્યો બાદ કરો આર માઇનસ કે પાઈ કે બિલોંગ્સ ટુ ઝેડ અને સહપ્રદેશ ગણ આર કોસેક માટે 1/sin તો સાઈનના શૂન્યનો ગણ બાદ કરો તો આર માઇનસ કે પાઈ કે બિલોંગ્સ ટુ જે અને સેક એટલે 1/cos તો છેદમાં કોસ છે તો કોસના શૂન્યો બાદ કરીએ તો આર માઇનસ 2k પ્લસ 1 પાઈ બાય 2 કે બિલોંગ્સ ટુ જે બરાબર સહપ્રદેશ ગણ તો બધામાં આર જ છે એટલે એની ચિંતા કરવાની નથી ચાલો સાઈન અને કોસના વિસ્તાર ગણ સરખા છે કયા તો કે સંવૃત અંતરાલ -1 to 1 સંવૃત અંતરાલ -1 to 1
tan અને cot ના વિસ્તાર પણ હમણાં આજના વિડિયોમાં આપણે શરૂઆતમાં જોયા બંનેના r sec અને cosec ના આપણે પણ જોયા r માંથી આ વચ્ચેના ઘટકો બાદ કરો તો r -(-121) r -(-121) બરાબર હમણાં સાબિત કરી દીધું શૂન્ય ના ગણ જોઈએ तो साइन माटे यहाँ पर बात करी के पाई अर्थात साइन माटे सुन्यो नो कौन था से के पाई के बिलोंग्स टू जे कोस माटे था से ते टू के प्लस वन पाई बाय टू के बिलोंग्स टू जे टेन माटे टेन अर्थात साइन छेद में कोस कोस छेद तो सुन्यो नो है लाउंस सुन्यो था साइन अर्थात साइन जे हूँ के पाई सदैर के बिलोंग्स टू जे अर्थात कोट माटे था से बीजू कोस वालू 2k plus 1 pi by 2k belongs to z અને sec અને cosec માં આપણે ખબર છે શૂન્યના ગણ મળતા નથી એટલે phi તો આટલું આખું કોષ્ટક ખૂબ જ જરૂરી છે ખાસ કરીને દાખલાઓ ગણવા માટે તમને દરેક વિધેયનો પ્રદેશ સહપ્રદેશ એનો વિસ્તાર અને એના શૂન્યો જેવી રીતે તમે બહુપદીના શૂન્યો 10માં ધોરણમાં શીખ્યા હવે તમારે ત્રિકોણમિતિ વિધેયોના શૂન્યો જોવાના છે બરાબર અને એ શૂન્ય આ રીતે છે આટલી ચર્ચા બરાબર દિમાગની અંદર ક્લિયર કટ કરવાની શક્ય હોય મેથેમેટિક્સ ને ડીપ માં ભણવાનું તો તમામ થિયરી આગળના જે અત્યાર સુધી મે ચલાવી એ બધી જો બરાબર સમજશો તો આ કોષ્ટક યાદ રાખવામાં બિલકુલ તકલીફ પડશે નહીં મજા આવશે ગમશે અને જો ગમે તો ચોક્કસ મિત્રો લાઈક કરો તમારા સાથી મિત્રોને જણાવો શેર કરો અને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો અચૂક સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવી ઓલ ઓપ્શન સિલેક્ટ કરી દો જેથી કરી નવા વિડિયો જ્યારે બી અપલોડ થાય તરત જ સૌથી પહેલો વિડિયો તમને મળે અને તમે નાગદાર બનો જ્યારે તમારી અનુકૂળતા મળે ત્યારે તમે વિડિયો જોઈ શકો તમારો અભ્યાસક્રમ રાબેતા મુજબ ચલાવી શકાય વધુમાં આજ વિડિયોની નીચે ડિસ્ક્રિપ્શન ની અંદર टेलिग्राम की लिंक આપેલી છે એ લિંક દ્વારા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જાવ જેથી કરીને પીડીએફ મટીરીયલ પણ તમને અવેલેબલ થઈ શકે ઓકે મિત્રો તો બસ આજના દિવસ માટે આટલું પૂરતું છે નેક્સ્ટ વિડિયોની અંદર આપણે આગળની ચર્ચા કરીશું ત્યાં સુધી વિરામ લઈએ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ